Hello everyone, welcome to Engineering Solution. Please like, share and subscribe this channel to get the next videos. Hello everyone, so now we are here going to discuss about our next unit number 3, which is materials management. અને આ લેક્ચરની અંદર આપણે એ મટીરિયલ મેનેજમેન્ટની અંદર એ ચેપ્ટર જે છે એનું મેઇન ઇન્ટ્રોડક્શન એટલે કે મટીરિયલ્સ મેનેજમેન્ટ એ યુનિટ 3 એ આપણે પહેલાં ડિસ્કશન કરશું. તો મટીરિયલ્સ મેનેજમેન્ટની અંદર આપણે જે 4M આવે છે, મેઇન, મશીન, મટીરિયલ અને મની, એના વિશે વાત કરવાના છીએ. અને એ મટીરિયલ્સ મેનેજમેન્ટની અંદર કઈ કઈ બીજા ક્રાઇટેરિયાઝ, બીજા એના કયા કયા મટીરિયલ્સ આવશે, એના યુઝીસ શું છે, એ બધા વિશે આપણે ડિસ્કસ કરવાનું છે. ફર્સ્ટ ઓફ ઓલ આપણે થોડુંક ઇન્ટ્રોડક્શન લઈ લઈએ કે મટીરિયલ મેનેજમેન્ટ જે છે એ ઇન્ડસ્ટ્રીયલ મેનેજમેન્ટની અંદર એક ઇમ્પોર્ટન્ટ પાયાનો ભાગ છે કે જે પ્રોડક્શન વિભાગ સાથે સીધું સંકળાયેલું છે, પ્રોડક્શન સિસ્ટમ સાથે. એન્ડ એ મટીરિયલ પ્રોડક્શન સિસ્ટમના સબ સબ્જેક્ટ, પછી ટોપિક, એ બધી જ વસ્તુઓ જે છે એ કવર કરે છે, કે જેની અંદર આવે છે પરચેઝિંગ, ઇન્વેન્ટરી મેનેજમેન્ટ, સ્ટોર કીપિંગ, વેન્ડર એનાલિસિસ, એવી ઘણી બધી વસ્તુઓ જે છે એ આવે છે એ પ્રોડક્શન સિસ્ટમના મટીરિયલ મેનેજમેન્ટના જ બધા ભાગ છે. ઓકે, તો આ ડિફરન્ટ જે પણ સેક્ટર્સ જે છે એ બધા વિશે આપણે આગળ સ્લાઇડ બાય સ્લાઇડ આપણે બધા ડિસ્કશન કરવાનું છે આના વિશે. ખાસ તો પરચેસિંગ જે છે એના પછી નેક્સ્ટ ચેપ્ટર છે, તો એમ ચેપ્ટર વાઇઝ જે છે બધાની આની માહિતી પણ આપણે લેતું જવાનું છે. અને મટીરિયલ મેનેજમેન્ટ જે છે એના વિશે માહિતી આપણે આ ચેપ્ટરમાં અત્યારે જોવાનું છે. અને જનરલી આપણે જોઈએ તો કોઈ પણ બિઝનેસના ઓર્ગેનાઇઝેશનની અંદર 4 M's હોય જ છે. એક તો આવે છે મેઇન, મશીન, મની અને મટીરિયલ્સ. તો એ ચારે ચાર જે એમ જે છે બરાબર, એની અંદર આપણે મટીરિયલ્સ ડાયરેક્ટલી જે આપણને પ્રોફિટેબલ બનાવવા માટે સૌથી વધારે મહત્ત્વની વસ્તુ જે છે એ છે મટીરિયલ. એમ તો મટીરિયલ જે છે એ આપણને પ્રોફિટેબિલિટી આપે છે આપણી સંસ્થાને, આપણી ઓર્ગેનાઇઝેશનને અથવા તો કંપનીને. તો એ જે છે એ ઇમ્પોર્ટન્ટ વસ્તુમાં આવે પહેલી. એટલે મટીરિયલ જે છે એ 60-70% ટોટલ કોસ્ટ ઓફ પ્રોડક્શન જે છે મેન્યુફેક્ચરિંગ સિસ્ટમની અંદર તો એ મટીરિયલની હોય છે. કારણ કે મટીરિયલ ઉપર જ આપણે સૌથી વધારે ખર્ચો કરતા હોય છે. મટીરિયલ જ આપણે લઈને પછી એના ઉપર જ આપણે બધું કામ કરી અને આપણે આગળ એને સેલ કરતા હોઈએ છીએ. તો મટીરિયલ એ એક સિરિયસ વસ્તુ છે કે જે સારી ક્વોલિટીનું હોવું, સરળતાથી મળી રહેવું, આસાનીથી હેન્ડલ થઈ શકવું, આ બધી વસ્તુઓ જે છે એ એક ઉદ્યોગ સાહસિક માટે બહુ જ મહત્ત્વની વસ્તુઓમાં ગણાશે. તો એના વિશે પણ આપણે આગળ વાત કરશું. હવે સૌથી પહેલાં તો મટીરિયલ મેનેજમેન્ટની આપણે ડેફિનેશન જોઈ લઈએ. તો અમેરિકન પ્રોડક્શન એન્ડ ઇન્વેન્ટરી કંટ્રોલ સોસાયટી, APICS, આનું ફૂલ ફોર્મ આપણે ખાસ યાદ રાખીએ, અમેરિકન પ્રોડક્શન એન્ડ ઇન્વેન્ટરી કંટ્રોલ સોસાયટી, કે જે માલ સામગ્રી સંચાલન, મટીરિયલ મેનેજમેન્ટનું ગુજરાતી શું થશે તો કે માલ સામગ્રી સંચાલન. તો એ માલ સામગ્રી સંચાલન જે છે એની ડેફિનેશન આપે છે. એ સિવાય 2-3 બીજા પણ સોર્સિસ છે કે જે મટીરિયલ મેનેજમેન્ટની ડેફિનેશન આપે છે, પણ આ મને થોડી કમ્ફર્ટેબલ લાગેલી છે એટલે આપણે અહીંયા આ કવર કરેલી છે. મટીરિયલ મેનેજમેન્ટ ઇઝ કોન્સર્ન્ડ વિથ પરચેસ ઓફ રો મટીરિયલ્સ એન્ડ ધેર કંટ્રોલ, પ્લાનિંગ એન્ડ કંટ્રોલ ઓફ સેમી ફિનિશ્ડ ગુડ્સ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ફિનિશ્ડ પ્રોડક્ટ એઝ વેલ એઝ ઓલ ધ રિલેટેડ મેનેજરિયલ વર્ક વિથ ધીસ એક્ટિવિટી. એટલે કે મટીરિયલ મેનેજમેન્ટ જે છે એ આ બધી પરચેસ, રો મટીરિયલના પરચેસથી લઈ અને છેક એને જે પ્રોડક્ટ જે છે એ બહાર નીકળે છે ફિનિશ ગુડ, ત્યાં સુધીની બધી જ વસ્તુઓ સાથે સંકળાયેલું છે. તો ગુજરાતીમાં એની ડેફિનેશન કેવી હોય તો ખરીદીથી શરૂ કરીને ઉત્પાદનના કાર્યમાં મદદરૂપ કાચા માલના આંતરિક અંકુશ તેમજ અર્ધ તૈયાર માલના આયોજન તથા અંકુશ તેમજ તૈયાર માલના વિતરણ સાથે સંકલિત ચક્રિય કાર્યો જેવા કે રવાનગી એટલે કે એને રવાના કરી દેવું સહિત માલ સામગ્રીના સંપૂર્ણ પ્રવાહ સાથે સંકળાયેલી સંચાલન સંચાલકીય કાર્યોના જૂથ સાથે માલ સામગ્રી સંચાલનને સંબંધ છે. તે ઇન્વેન્ટરી અંકુશ કરતાં ભિન્ન છે. જો ઇન્વેન્ટરી કંટ્રોલ જે છે એ આખે આખું એક અલગ ચેપ્ટર છે, એના વિશે આપણે અલગ વાત કરવાની છે. પણ ઇન્વેન્ટરી કંટ્રોલ એટલે કે જે સ્ટોરેજ
અને એને અલગ રાખવામાં આવે છે એ બધી વસ્તુની વાત આવે છે ઇન્વેન્ટરી કંટ્રોલ. તો ઇન્વેન્ટરી કંટ્રોલ જે છે એ મટીરિયલના મેનેજમેન્ટથી અલગ અલગ વસ્તુ આવશે. તો ઇન્વેન્ટરી કંટ્રોલ કરતાં ભિન્ન વસ્તુ છે, કારણ કે ઇન્વેન્ટરી કંટ્રોલ કાર્ય માત્ર આંતરિક અંકુશ પૂરતું મર્યાદિત છે, ઇન્ટરનલ કંટ્રોલ પૂરતું એક લિમિટેડ છે. જ્યારે આ મટીરિયલ મેનેજમેન્ટ જે છે એ ઇન્ટરનલ અને એક્સટર્નલ બંને સાઇડથી જે છે આપણે એને સેટ કરવું પડે છે. બંને સાઇડમાં વાઇડ સ્કોપ હોય છે, એમ મર્યાદિત નથી હોતું, અમર્યાદિત હોય છે, રાઈટ? તો આ હતી ડેફિનેશન મટીરિયલ મેનેજમેન્ટની. નેક્સ્ટ આપણે એ વાત કરીએ કે જે મટીરિયલ્સ જે છે એ જનરલી કયા કયા મટીરિયલ અત્યારે માલ સામગ્રી સહિતના જે કાંઈ પણ મટીરિયલ જે છે એ કયા કયા માર્કેટની અંદર અવેલેબલ છે, અથવા તો કયા કયા પ્રકારે મટીરિયલના પાર્ટ્સ પડે છે, અને એની અંદર આપણે ડિસ્કશન કરવાનું છે. તો પહેલા મટીરિયલ્સની અંદર બે પ્રકાર પડે છે, ડાયરેક્ટ મટીરિયલ્સ અને ઇનડાયરેક્ટ મટીરિયલ્સ. તો આ બંને મટીરિયલ્સ જે છે એ ટાઈપ્સ ઓફ મટીરિયલ્સ છે. તો ડાયરેક્ટ મટીરિયલને રો, વર્ક ઇન પ્રોગ્રેસ, પ્રોસેસ, ફિનિશ્ડ ગુડ્સ અને કમ્પોનન્ટ્સ, અને ઇનડાયરેક્ટની અંદર કન્ઝ્યુમેબલ, સ્ટોર્સ, સ્પેર્સ ને ટૂલ્સ, રાઈટ? તો હવે આની રો મટીરિયલની અંદર આપણે વાત કરીએ તો ઉત્પાદનની પ્રક્રિયામાં જે કાચા માલ જે કાંઈ પણ આપણે કાચો માલ હોય બરાબર, અને એને તૈયાર કરવામાં એ રૂપાંતર થઈ જાય છે, એમ પછી એ તૈયાર થાય, એમાંથી રૂપાંતર થાય અને પછી એ પ્રોડક્ટ બને છે. કાપડ ઉદ્યોગ માટે જો કે રૂ, સિગરેટ માટે તમાકુ, વોશિંગ પાવડર માટે સોડા એસ અને સ્લરી, આ બધા કાચો માલ કહેવાય એમ. તો એ જે છે એ રો મટીરિયલમાં આવશે. અર્ધ તૈયાર માલ એટલે કે વર્ક ઇન પ્રોસેસ, કાચો માલ જે છે એની ઉપર થોડું ઘણું કામ કરી અને તમે એને અડધું તૈયાર કરો તો એને અર્ધ તૈયાર માલ કહેવાય એમ. જે કાચો માલ ઉત્પાદન વિભાગોને ઇસ્યુ કરવામાં આવ્યો હોય પરંતુ જેણે તૈયાર માલનું સ્વરૂપ ધારણ કર્યું નથી તેવા ઉત્પાદનની પ્રક્રિયા દરમિયાન પડેલા માલને અર્ધ તૈયાર માલ કહી શકાય એમ. જે કાંઈ પણ કાચો માલ હોય, તમે સપોઝ કે માની લો કે કોઈ રૂ હોય તો રૂ એક કંપનીને તમે આપો છો તો એમાંથી એ કાપડ બનાવે છે, પણ એ કાપડને હજી એ કટિંગ અને ડિઝાઇન અને એની અંદર કાંઈ ફિનિશિંગ કરતા નથી, એમાં કાંઈ એમ્બ્રોઇડરી વર્ક કે એવું કાંઈ કરતા નથી એમ. તો એ અર્ધ તૈયાર માલ થશે બરાબર. એટલે કે કાપડની મિલમાં સ્પિનિંગની પ્રક્રિયાની અંતે નીકળતું સૂતર અને એના પછી આવે વિવિંગની પ્રક્રિયાની અંતે બનતું ગ્રે કાપડ, એ બધું અર્ધ તૈયાર માલ કહેવાય. કારણ કે એ સૂતર અને ગ્રે કાપડ બની ગયા પછી હજી એની અંદર પ્રોસેસ બીજી કરવાની છે, હજી બાકી છે, પછી એ પ્રોડક્ટ ફાઇનલ પ્રોડક્ટ થશે. નેક્સ્ટ આવે ફિનિશ્ડ ગુડ્સ એટલે કે તૈયાર માલ. હવે જે કાંઈ પણ અર્ધ તૈયાર માલ હોય બરાબર, એને વળી પાછી બીજી પ્રોસેસીસ કરી અને તમે એને તૈયાર માલ કહી શકો બરાબર છે. પ્રક્રિયાના અંતે, પ્રોસેસના અંતે રૂપાંતરિત થયેલા માલને તૈયાર માલ કહેવામાં આવે છે. અને તૈયાર માલ ગ્રાહકોને વેચી શકાય બરાબર, એનાથી પૈસા આવે. જેમ કે કાપડની મિલમાં પ્રોસેસિંગની પ્રક્રિયાના અંતે પ્રાપ્ત થતું માલ કાપડ એટલે એને તૈયાર કહેવાય, તૈયાર મટીરિયલ બરાબર, તૈયાર શર્ટ, પેન્ટ વગેરે. તો તૈયાર માલનું ઉત્પાદન થયા પછી એટલે સીધે સીધું આપણે એનું વેચાણ કરી શકીએ. આમ જોઈએ તો સીધે સીધું એનું વેચાણ ન થાય તો આપણે એને કામ ચલાવ માટે એને સ્ટોર પણ કરીએ છીએ. પછી સ્ટોર કરીને પછી એક સાથે આપણે જ્યારે માસમાં એ વસ્તુ જે છે એ બાયને સેલ ઓફ કરીએ, બહાર બજારમાં માર્કેટમાં સેલ ઓફ કરીએ છીએ. નેક્સ્ટ આવે છે કમ્પોનન્ટ્સ. કમ્પોનન્ટ્સ એટલે કે એસેમ્બલી પ્રકારના ઉદ્યોગમાં ઘણી બધી વસ્તુઓ એવી હોય બરાબર ને. આપણે સપોઝ એઝ એન એક્ઝામ્પલ માની લો કે એન્જિન બનાવીએ છીએ, એન્જિનની અંદર ઘણા બધા પાર્ટ્સ હોય તો એવા એસેમ્બલી પ્રકારના ઉદ્યોગની અંદર બરાબર, ઇન્ડસ્ટ્રી ફેક્ટરીઝની અંદર તૈયાર ભાગો હોય, એનું ઉત્પાદન થાય તે પછી તૈયાર માલ ન હોય તો આપણે બહારથી બીજા ભાગો મંગાવીએ છીએ. એઝ એન એક્ઝામ્પલ માની લો કે કોઈ જે કંપની જે છે એ ફોર વ્હીલ બનાવે છે તો ફોર વ્હીલ માટે ટાયર જે છે એ બીજી કંપનીના બહારથી મંગાવવામાં આવે છે. પછી ક્રેન્ક શાફ્ટ જે છે એ બીજી કંપનીના બહારથી મંગાવવામાં આવે છે. પછી કેસીસ ને ફ્રેમ ને જે છે એ પોતે કંપની જ બનાવતી હોય પણ એન્જિનની અંદરના ઘણા બધા પાર્ટ્સ બહારથી મંગાવતી હોય. પ્રોપેલર શાફ્ટ જે છે એવી રીતના, પછી કાંઈ લાઇટિંગ છે, કાંઈ મ્યુઝિક પ્લેયર્સ ને આ બધી વસ્તુઓ છે. તો એ બધા કમ્પોનન્ટ્સ એવા છે કે જે બહારથી મંગાવવામાં આવે છે, કારણ કે મ્યુઝિક પ્લેયરને આવી બધી વસ્તુ જે છે એ કંપની પોતે બનાવતી હોય નહીં એમ. એટલે તમે જ્યારે પણ ગાડી લો તો એના ભેગા તમને ઘણા બધા જે બ્રોશર્સ ને મેન્યુઅલ્સ ને આવશે એમ. કારણ કે જે ગાડી હશે તો એની અંદર જે આપણે મ્યુઝિક સિસ્ટમ હશે એ બીજી કંપનીની હશે તો એ બીજી કંપનીને વોરંટી ને ગેરંટી ને એના કાર્ડ્સ ને બધી વસ્તુ સિસ્ટમ કઈ રીતે ઓપરેટ કરવી ને એ બધીની માહિતી તમને એમાં ભેગી મળશે. તો એ વસ્તુ શું બતાવે છે, એ કમ્પોનન્ટ્સ બતાવે છે, તૈયાર ભાગ અથવા તો કમ્પોનન્ટ્સ કહેવામાં આવે છે. અંતિમ પેદાવશમાં સમાવિષ્ટ થતા આવા પેટા ભાગોને
કમ્પોનન્ટ્સ કહેવામાં આવે છે. એઝ એન એક્ઝામ્પલ પાછું જોઈ લઈએ તો મોટરના ઉદ્યોગ માટે ટાયર, પછી બ્રેકની સિસ્ટમ, ગ્લાસ, હેડલાઇટ, ખ્યાલ આવે છે? તો આ બધી વસ્તુઓ જે છે એ તમે કમ્પોનન્ટ્સમાં લઈ શકો. ઇનડાયરેક્ટ મટીરિયલની અંદર આપણે વાત કરીએ તો ઇનડાયરેક્ટ મટીરિયલ એટલે કે જે ડાયરેક્ટલી માલ સામગ્રીની જેમ સંપર્કમાં ન આવતા હોય પણ પરોક્ષ માલ સામગ્રીના જેમ સંપર્કમાં આવતા હોય. આપણે ડાયરેક્ટ મટીરિયલ એટલે કે પ્રત્યક્ષ માલ સામગ્રીનો અંતિમ પેદાશમાં સમાવેશ થતો હોય એમ. પ્રત્યક્ષ માલ સામગ્રીનો અંતિમ જે કાંઈ પણ પ્રોડક્ટ બનતી હોય એની અંદર એનું આપણે કહી શકીએ ઇન્ક્લુડ થતી હોય એમ. અને આ જે છે એ પરોક્ષ માલ સામગ્રી એમ. તો પરોક્ષ એટલે કે ઇનડાયરેક્ટ મટીરિયલ્સ, તો ધે આર નોટ ઇન્વોલ્વ ઇન ફાઇનલ પ્રોડક્ટ, બરાબર. આમ છતાં પ્રોડક્શનની પ્રોસેસમાં એનો ઉપયોગ જે છે યુઝ જે છે એ જરૂરી હોય છે. જેમ કે માની લો કે એમાં ઘણી બધી વસ્તુ એવી હોય છે કે સપોઝ કે માની લો કે વાર્ષિક વપરાશના અનુસંધાનમાં એક સામટી તમે ખરીદી કરી અને સ્ટોર રૂમમાં તમે સ્ટોર કરો છો અને જરૂરિયાત મુજબ પ્રોડક્શન જે છે એ તમે ચાલુ કરો છો, તો આ સમય દરમિયાન જે છે એ કન્ઝ્યુમેબલ સ્ટોર, તો આ જે છે એક ઇનડાયરેક્ટ મટીરિયલનો સ્ટોરેજમાં ઇનડાયરેક્ટ મટીરિયલમાં આવ્યું એમ. કે તમે એની આ સ્ટોર માટે આખા આખું એક સ્ટોર ડિપાર્ટમેન્ટનો ઉપયોગ કર્યો. તો પ્રોડક્શનની પ્રોસેસ દરમિયાન લુબ્રિકન્ટ તરીકે તમે ઓઇલ વાપરતા હોવ, ગ્રીસ વાપરો, ક્લિનિંગ માટે રૂ વાપરતા હોવ, બરાબર. એ સિવાય કોઈ કપડાં વાપરતા હોવ, પોલિશિંગ માટે પોલિશ બ્રશ, એમરી પેપર્સ, કાચ, એ બધી વસ્તુઓ જે છે જે જરૂર પડે છે, પણ એ બધા જે છે એ બધા કન્ઝ્યુમેબલ સ્ટોર્સમાં આવશે. પણ એ બની ગયેલી ફાઇનલ પ્રોડક્ટની અંદર એ વસ્તુ આવતી નથી. પછી નેક્સ્ટ આવે છે સ્પેર્સ. સ્પેર્સ એટલે કે બોલ્ટ, નટ, સ્પ્રિંગ, બ્લેડ, જે કાંઈ પણ વસ્તુ જે છે એ યંત્રોના કેટલાક ભાગોને બદલવા માટે જ્યારે જરૂરી હોય ત્યારે એ આઇટમોને સ્પેર્સ કામમાં આવે છે. નેક્સ્ટ આવે છે ટૂલ્સ. ટૂલ્સની અંદર આવે છે રિપેરિંગ, મેન્ટેનન્સ, રિપ્લેસમેન્ટ માટે જે કાંઈ પણ સાધનોની જરૂર પડે છે તેને તમે ટૂલ્સ કહી શકો. ઓકે, ઇક્વિપમેન્ટ્સ વિચ આર યુઝ ફોર રિપેર, મેન્ટેનન્સ, રિપ્લેસમેન્ટ, જસ્ટ લાઈક અ સ્ક્રૂ ડ્રાઈવર, સ્પેનર્સ, ડિફરન્ટ ટાઈપ્સ ઓફ સ્પેનર્સ, એડજસ્ટેબલ સ્પેનર્સ, હેમર્સ, ઇટીસી. ઓલ રાઈટ, તો ધીસ ઓલ આર ધી મટીરિયલ્સ, ડાયરેક્ટ મટીરિયલ્સ એન્ડ ઇનડાયરેક્ટ મટીરિયલ્સ. નાવ નેક્સ્ટ વન ઇઝ ડાયરેક્ટ મટીરિયલ્સ એન્ડ ઇનડાયરેક્ટ મટીરિયલ્સ વિચ આર ગીવન ઇન ઇંગ્લિશ ફોર્મ. તો આને તમે પોઝ કરી અને બંને વસ્તુ જે છે એને તમે વ્યવસ્થિત રીતે તમે એને વાંચી શકો છો. ઇનડાયરેક્ટ મટીરિયલ્સ, ઓકે. નાવ નેક્સ્ટ વન ઇઝ વી આર ગોઈંગ ટુ ડિસ્કસ અબાઉટ ફંક્શન્સ ઓફ મટીરિયલ્સ. સો ઇન ફંક્શન્સ ઓફ મટીરિયલ્સ વી હેવ જસ્ટ રાઇટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ રિગાર્ડિંગ ફંક્શન્સ ઓફ મટીરિયલ્સ. તો ફંક્શન્સ એટલે કે માલ સામગ્રી સંચાલનના કાર્યો ક્યાં છે મટીરિયલ્સ મેનેજમેન્ટ. તો ફંક્શન્સ ઓફ મટીરિયલ્સ મેનેજમેન્ટની અંદર આમ જોઈએ તો જ્યારે કોઈ પણ મટીરિયલની મેનેજમેન્ટના કાર્યની વાત આવે તો સૌથી પહેલાં તો આવે કે માલ સામગ્રી યોગ્ય સમયે ખરીદવી અને જેથી કરીને સ્ટોક્સની અંદર કાંઈ ઘટાડો ન આવે, બરાબર છે. સ્ટોક જે છે એ ઘટે નહીં, બરાબર, એટલે કે અને સ્ટોક વધે નહીં એમ. તો સ્ટોક સરપ્લસ કેન બી અવોઇડેડ એમ. માલ સામગ્રીની યોગ્ય જથ્થામાં ખરીદી કરવી કે જેથી સ્ટોક જે છે એની અંદર વધારો ન થાય, એવી પરિસ્થિતિ ન સમજાય, બરાબર. એટલે એવા સમય એવા સિચ્યુએશનની અંદર કાંઈ નુકસાની ન જાય વધારે એમ. અને ટુ અવોઇડ સ્ટોક આઉટ એમ, એટલે કે સ્ટોકની અંદર ઘટાડો પણ ન આવવો જોઈએ એમ. સ્ટોક ઘટવો ના જોઈએ એમ. કે સપોઝ કે માની લો કે આપણે 500 પ્રોડક્ટ બનાવવાની હોય, એક્ઝેક્ટ 500 જ લઈએ આપણે, અને એવા સમય દરમિયાન 2-4 પ્રોડક્ટ જે છે એ વેસ્ટ જાય, ફેલ જાય, તો આપણી પાસે એક્સ્ટ્રા 5-10 પ્રોડક્ટ જે છે એ બનાવવા માટેનું રો મટીરિયલ હોવું જોઈએ. તો દેટ ઇઝ કોલ્ડ સ્ટોક આઉટની પોઝિશન પણ ન પરિસ્થિતિ પણ ન રહેવી જોઈએ એમ. પછી નેક્સ્ટ આવે છે ઇકોનોમિક ઓર્ડરિંગ ક્વોન્ટિટી, એટલે કે ઇકોનોમિક ઓર્ડરિંગ ક્વોન્ટિટી એટલે માલની ખરીદી કે જેનો જથ્થો હોય એ પણ આપણે નક્કી કરવો પડશે અને એને એક પ્રોપર વેથી નક્કી કરવો પડશે એમ. જેથી કરીને માલની જે કાંઈ પણ અવેલેબિલિટી છે એને રિગાર્ડિંગ ઓર્ડરનો જે કાંઈ પણ કોસ્ટ છે, એનો સ્ટોરેજનો જે કાંઈ પણ કોસ્ટ છે એ પણ આપણે બધો જ નીચો લાગે, ઓછો રહે. આથી ખરીદી ઓર્ડરના જથ્થાને ઇકોનોમિક ઓર્ડરિંગ ક્વોન્ટિટી કહેવામાં આવે છે. નેક્સ્ટ આવે છે ટર્ન ઓવર. ટર્ન ઓવર એટલે કે માલ સામગ્રીની જે કાંઈ પણ પ્રાપ્તિ અને ઇસ્યુ, બરાબર છે, જે કાંઈ પણ હોય માલ સામગ્રીની, બરાબર, તો એને રિગાર્ડિંગ જે કાંઈ પણ આપણને
જે કંઈ પણ માલ સામગ્રી હોય આપણે પ્રાપ્ત થતું હોય તો એને સીટની અંદર એને રસકી રાખવી અને પછી એનો ફાઇનલ જ્યારે આ યરલી અથવા તો 3 મંથ્સ એટલે કે ક્વાર્ટરલી જે કંઈ પણ ટર્ન ઓવર હોય ઉથલાનો દર એ ઊંચો રહે એવો આપણે પ્રયત્ન કરવો એમ. પછી નેક્સ્ટ આવે છે રિસીપ્સ એન્ડ ઇસ્યુઝ, એ બધાની આપણે રિસીપ એટલે કે આવકનો કેટલો ખર્ચો થયો આ તે બધી વસ્તુ આપણે શીટ બેલેન્સ શીટ ઉપર લખી રાખીએ. પછી ઇસ્યુઝ એટલે કે જાવકનો કેટલો આપણે થયું એટલે એના બધા એના જોબ કાર્ડ્સ ને પછી એના રિસીપ્સ ને બિલ્સ ને સ્ટોરમાં કેટલી વસ્તુઓ છે કેટલી વસ્તુઓ નથી આ બધું બરાબર અવેલેબલ મટીરિયલ કેટલું છે બધું આપણે રિસીપ્સ એન્ડ ઇસ્યુઝમાં આવશે. પછી આવે છે ઇન્સ્પેક્શન, જે કાંઈ પણ માલ હોય મટીરિયલ આવેલું હોય તો એ રો મટીરિયલ જે છે એની યોગ્ય તપાસ કરવી કે બરાબર છે કે નહીં, સ્ટોર રૂમની અંદર એને યોગ્ય અરેન્જમેન્ટથી એને સેટ કરવો બરાબર. હા, અને જે કાંઈ પણ આવકની અંદર જે કાંઈ પણ મટીરિયલ્સ હોય તો એ ખરીદીના ઓર્ડર્સને સ્પેસિફિકેશન મુજબનો છે કે નહીં બરાબર. આપણે જે મટીરિયલ મંગાવ્યું છે એ આપણે જે જોતું હતું તે જ આવેલું છે કે બીજું આવેલું છે, ભૂલથી બીજું નથી આવી ગયું તો એ પણ આપણે જોવું પડે. નેક્સ્ટ આવે છે મટીરિયલ્સ રિક્વિઝિશન, મટીરિયલ્સ રિક્વિઝિશન એટલે કે માલની એટલે કે મટીરિયલની માંગણી એટલે કે કોઈ પણ અધિકૃત વ્યક્તિ હોય એ એટલે કે એક સ્પેસિફિક ઓફિસર હોય કોઈ તો એ સ્પેસિફિક ઓફિસર દ્વારા જે કંઈ પણ મટીરિયલની રિક્વિઝિશન રિક્વાયરમેન્ટ હોય રિક્વાયરમેન્ટ છે કે નહીં તેનું વેરિફિકેશન કરવું અને ત્યારબાદ જે મટીરિયલ જે છે એને ઇસ્યુ કરતા અગાઉ જે કાંઈ પણ એ જે ઓથોરાઇઝડ વ્યક્તિ હોય બરાબર એની સહીવાળી એપ્લિકેશન અથવા સહીવાળું જે કાંઈ પણ એની રિક્વિઝિશન ફોર્મ હોય એટલે કે માગણી પત્રક હોય ને એ મેળવી લેવું, ખ્યાલ આવે છે. એટલે ટૂંકમાં આપણને ધ્યાન રાખવાનું એમ કે જે કાંઈ પણ મટીરિયલ આવે છે એ એક ઓથોરિટીની નીચે સ્પેસિફાઈડ થઈને આવવું જોઈએ એમ. આપણે રેન્ડમલી આપણે એને બાય અને સેલ એટલે કે આપણે એને લઈ લઈએ અને પછી પાછું વેચી પણ દઈએ તો એવું ન થવું જોઈએ બરાબર. એટલે બધા જ મટીરિયલની માહિતી આપણી પાસે હોવી જોઈએ, એની અંદર આપણને એ ખબર હોવી જોઈએ કે FIFO ફીફો ફીફો એટલે કે જે કાંઈ પણ મટીરિયલ પહેલાં એવું હોય એ પહેલાં બહાર નીકળે એમ, એટલે એનું જ પ્રોડક્શન પહેલાં થાય એટલે ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ બરાબર. પછી એવી રીતના બીજું પણ આવે લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ, જે કાંઈ પણ એવું લાગતું હોય કે આ મટીરિયલ આપણે પહેલાં કાઢવાનું છે તો એ લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ આવે. તેવી રીતના બે વસ્તુ બીજી પણ આવે છે HIFO હાઇએસ્ટ ઇન ફર્સ્ટ આઉટ અને WAM એટલે કે વેઇટેડ એવરેજ મેથડ. આ બધી સિસ્ટમ્સ છે પદ્ધતિઓ છે કે જેના દ્વારા મટીરિયલનું રિક્વિઝિશન કરવામાં આવે છે. નેક્સ્ટ આવે છે લોજિસ્ટિક્સ ફંક્શન એટલે કે ટ્રાન્સપોર્ટેશન. ટ્રાન્સપોર્ટેશનની બાબતમાં પણ આપણે ધ્યાન રાખવું પડે કે ઘણી વખત જે છે કંઈ પણ માલ જે છે મટીરિયલ જે છે પ્રોપરલી સામેવાળા વ્યક્તિ સુધી પહોંચેલું છે કે નહીં અથવા આપણા સુધી વ્યવસ્થિત પહોંચેલું છે કે નહીં, એની અંદર કાંઈ પણ હેન્ડલિંગની બાબતમાં તો કાંઈ એમાં આપણે એ છે કે પ્રોબ્લેમ્સ નથી ને કે મટીરિયલ ભાંગી તૂટી ગયું આ તે એવું ન થાય એનું પણ આપણે ખાસ ધ્યાન રાખવું. ટ્રાન્સપોર્ટેશનનો કોસ્ટ કેટલી છે અને એનો ખર્ચો કેટલો આવશે તે બધી વસ્તુઓ જોવી પડે. પછી વેરિફિકેશન ઓફ સ્ટોક્સ, વેરિફિકેશન ઓફ સ્ટોર એટલે કે સ્ટોરની અંદર અથવા તો શોપના જે કાંઈ પણ ફ્લોર્સ હોય તો એ ફ્લોર્સની અંદર કેટલું જે છે એ સ્ટોક અવેલેબલ છે અને પીરિયોડિક ઇન્ટરવલ ઉપર એને ચેક કરવું મંથલી વીકલી કે કેટલો સ્ટોક હતો કેટલો સ્ટોક નીકળી ગયો અને એને બાય પેપર એને બધું વેરીફાઈ રાખવું. નેક્સ્ટ આવે છે ડિસ્પોઝલ ઓફ સ્ક્રેપ સરપ્લસ એન્ડ ઓબ્સોલેટ મટીરિયલ બરાબર ને, જે એક્સ્ટ્રા મટીરિયલ હોય જે ભંગાર હોય બરાબર અને જે બિનજરૂરી મટીરિયલ્સ હોય તે બધા જ મટીરિયલને જે છે આપણે ઇન્ડસ્ટ્રીમાંથી આપણે દૂર કરવા અને એના માટે જે કાંઈ પડ્યો એને વ્યવસ્થિત રૂપમાં ઝડપથી એનો નિકાલ થાય એવો પણ પ્રયત્ન કરવો. તો ધીસ ઓલ આર ધી ફંક્શન્સ ઓફ મટીરિયલ મેનેજમેન્ટ. આ સિવાય પણ ઘણા બધા બીજા ફંક્શન્સ જે છે એ છે, ઝીરો ટર્ન ઓવર, ABC એનાલિસિસ, તો એ બધા વિશે પણ તમે લખી શકો. MIS એટલે કે મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ, MIS મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ હું અહીં ખાસ લખી નાખું એટલે વરી ફૂલ ફોર્મની બાબતમાં કાંઈ પણ પ્રોબ્લેમ ન થાય. MIS એટલે મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન અને સિસ્ટમ બરાબર, સંચાલનીય માહિતી વ્યવસ્થા બરાબર, સંચાલનીય માહિતીની વ્યવસ્થા વિકસાવવી બરાબર અને એ પ્રમાણે સંચાલકોને વખતો વખત આપણે ઇન્ફોર્મ કરવા એમ કે ભાઈ આપણે કઈ વસ્તુ બનાવવાની છે કઈ રીતે બનાવવાની છે અને એ બધાને આપણે એનાથી માહિતગાર કરવા સંચાલકોને એમ માલ સામગ્રી સંબંધિત જે કાંઈ પણ બાબતો હોય ને તેનાથી. તો દેટ ઇઝ કોલ્ડ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ. ઓકે, દેટ યુ ટુ મસ્ટ રિકોગ્નાઇઝ.
Now, next one is importance of materials management. Materials management ने मैं short में लिखेलू छे MM. तो importance of materials management ने अंदर आवशे त्रण पॉइंट आपणे जोवाना रहेशे. एमां एक तो आवे छे के higher contribution in final product. Higher contribution in final product એટલે કે material ની અંદર જે કઈ પણ direct material હોય તો direct material ની અંદર final product ની અંદર direct material નું સીધે સીધું 50-60% કન્ટ્રીબ્યુશન હોય છે એટલે કે મટીરિયલ્સ ડાયરેક્ટ મટીરિયલ્સ અકાઉન્ટ ફોર અરાઉન્ડ 50-60% ઇન ફાઇનલ પ્રોડક્ટ સો લિટલ ઇમ્પ્રુવમેન્ટ ઇન એફિશિયન્સી ઓફ મેનેજમેન્ટ મેનેજિંગ મટીરિયલ્સ કેન રિઝલ્ટ ઇન હાયર એબ્સોલ્યુટ ગેઇન્સ એટલે કે જો ડાયરેક્ટ મટીરિયલ્સની અંદર તમે કાંઈક સારામાં સારી રીતે એને ઉપયોગ કરી શકાય એટલે એની તમે એફિશિયન્સી જો એને તમે વધારો તો સીધે એના મટીરિયલના મેનેજમેન્ટમાં એમ તો તમને સીધે સીધા એના રિઝલ્ટની અંદર એટલે કે એના પ્રોફિટની અંદર તમને વધારે તમે ફાયદો તમને થતો દેખાશે કારણ કે 50-60% જે છે એ ડાયરેક્ટ મટીરિયલ જે છે એ કનેક્ટેડ છે ફાઇનલ પ્રોડક્ટ સાથે નેક્સ્ટ આવે છે જેનું હાયર કન્ટ્રીબ્યુશન હોય ને એને વધારે આપણે પ્રાયોરિટી આપવી મેનેજમેન્ટ માટે એમ જેથી કરીને આપણી ઇફિશિયન્સી ઇમ્પ્રૂવ થાય પ્રોડક્ટની નેક્સ્ટ આવે છે ક્વોલિટી ઓફ રો મટીરિયલ ક્વોલિટી ઓફ રો મટીરિયલ એટલે કે જે કાંઈ પણ મટીરિયલ જે છે એ રો મટીરિયલ તરીકે આપણને અવેલેબલ હોય આપણને મળેલું હોય તો એ રો મટીરિયલ જે છે એની અંદરની ક્વોલિટી શું છે એટલે કે ક્વોલિટી ઓફ ફાઇનલ પ્રોડક્ટ ઇઝ લાર્જલી એમ એટલે કે લાર્જ એટલે કે મેઇનલી ડિપેન્ડન્ટ ઓન ક્વોલિટી ઓફ રો મટીરિયલ જે કાંઈ પણ આપણને રો મટીરિયલ કાચો માલ મળશે એમાંથી તમે ફાઇનલ પ્રોડક્ટ બનાવવાના છો તો કાચા માલની જે કાંઈ પણ પ્રોપર્ટીઝ હશે એની સ્ટ્રેન્થ હશે સારામાં સારી એની ગુડ જે કાંઈ પણ જો એની હશે ક્વોલિટી તો તમને ફાઇનલ પ્રોડક્ટ પણ સારામાં સારી મળશે મટીરિયલ્સ મેનેજમેન્ટ એન્શ્યોર્સ પ્રોક્યુરમેન્ટ ઓફ રો મટીરિયલ એઝ પર ધ ક્વોલિટી સ્ટાન્ડર્ડ્સ એન્ડ સ્પેસિફિકેશન બરાબર મટીરિયલનું મેનેજમેન્ટ જે છે એ શું કરે છે તો કે કાચા માલની અંદર એની ક્વોલિટી એની અંદર એની સ્ટાન્ડર્ડ એના સ્પેસિફિકેશન આ બધી જ વસ્તુઓને સિક્યોર રાખે છે અને સાચવી રાખવા માટે મદદરૂપ થાય છે મટીરિયલ મેનેજમેન્ટ એમ ધસ ઇટ એન્શ્યોર્સ ક્વોલિટી ઓફ ફાઇનલ પ્રોડક્ટ્સ વિચ અલ્ટિમેટલી ઇમ્પ્રુવ પ્રોફિટેબિલિટી એન્ડ રેપ્યુટેશન ઓફ ધ ઓર્ગેનાઇઝેશન હવે તેનાથી શું થશે તો કે રો મટીરિયલની ક્વોલિટી જળવાશે તો ફાઇનલ પ્રોડક્ટની ક્વોલિટી જળવાશે ફાઇનલ પ્રોડક્ટની ક્વોલિટી સારામાં સારી હશે તો પ્રોફિટ ઇમ્પ્રુવ થશે કારણ કે પ્રોડક્ટ વેચાશે વધુ અને તમારી જે કાંઈ પણ સંસ્થા હશે જે એ સંસ્થાની અંદર એની પણ રેપ્યુટેશન જે છે એની પણ વેલ્યુ જે છે એ માર્કેટમાં ઇન્ક્રીઝ થશે અને થર્ડ વન ઇઝ ઇન્વેસ્ટમેન્ટ કોઈ પણ મટીરિયલ હોય એ મટીરિયલના પાર્ટનું ઇન્વેસ્ટમેન્ટ જે છે એ બિઝનેસની એક્ટિવિટીનો એક ભાગ છે ઇઝ અ પાર્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ ઇન એની બિઝનેસ એક્ટિવિટી બરાબર એટલે કે આપણે જે કાંઈ પણ મટીરિયલ જે છે એ ખરીદીએ છીએ એ ખરીદીએ પછી એને વેચીએ તો આપણે ખરીદ્યું આપણે જે મટીરિયલ આપણે જે બાય કર્યું રો મટીરિયલ જે આપણે બાય કર્યું દેટ ઇઝ કોલ ઇન્વેસ્ટમેન્ટ એ આપણે એક ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે અને પછી આપણે એને પ્રોડક્ટ બનાવીને પછી એને માર્કેટમાં આપણે સેલ કરીએ છીએ વેચીએ છીએ તો દેટ ઇઝ કોલ વન ટાઈપ ઓફ ઇન્વેસ્ટમેન્ટ દેટ વોટ એવર મટીરિયલ્સ વી હેવ પરચેસ તો તેની અંદર આપણે એનો એક ચાર્ટ ડાયાગ્રામ જોઈએ કે માલ સામગ્રીનું જે કાંઈ પણ આપણે આજે રોકાણ કરીએ છીએ ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ એક સાયક્લિક ઇન્વેસ્ટમેન્ટ છે તો એ સાયક્લિક ઇન્વેસ્ટમેન્ટ કઈ રીતે થશે તો કે ઇન્વેસ્ટમેન્ટ ઇન રો મટીરિયલ્સ રો મટીરિયલ્સની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે તો ઇન્વેસ્ટમેન્ટ ઇન સેમી ફિનિશ્ડ ગુડ્સ તો રો મટીરિયલ અને પ્રોડક્શનના એક્સપેન્સીસ એ બે વસ્તુ એમાં આવશે પછી ઇન્વેસ્ટમેન્ટ ઇન ફિનિશ્ડ ગુડ્સ એટલે કે રો મટીરિયલ પ્રોડક્શનના એક્સપેન્સીસ અને એક્સપેન્સીસ અને એડમિનિસ્ટ્રેટિવના એક્સપેન્સીસ એમ વહીવટી ખર્ચાઓ એની ઉપર પ્રોડક્શન એક્સપેન્સીસ એટલે કે ઉત્પાદનના ખર્ચાઓ એમ અને એની ઉપર રો મટીરિયલનો ખર્ચો અને ઇન્વેસ્ટમેન્ટ ઇન કસ્ટમર ક્રેડિટ્સ એટલે કે જો ગ્રાહકોની બાકીમાં પણ જો આપણે રોકાણ કરીએ તો આપણને કેટલા ખર્ચા લાગે એમાં તો કે રો મટીરિયલનો ખર્ચો લાગે પછી ઉત્પાદનનો ખર્ચો લાગે વહીવટી ખર્ચો લાગે અને પ્રોફિટનો પણ આપણને ખર્ચો લાગે તો આ બધી જે છે એ સાયક્લિક પ્રોસેસ છે આપણે કઈ રીતે ક્યાં કેવી રીતે આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ એ પ્રમાણે ચક્રિય ગતિથી આ બધી જ વસ્તુઓ જે છે એ અસર કરતી હોય છે નેક્સ્ટ વન ઇઝ મટીરિયલ્સ ટર્ન ઓવર મટીરિયલનું ટર્ન ઓવર એટલે તમે એમ કહી શકો કે જ્યારે કોઈ પણ બિઝનેસ આપણે કરતા હોય ત્યારે એ રો મટીરિયલ તમે લીધું પછી એને ફાઇનલ પ્રોડક્ટ તમે ફિનિશ્ડ પ્રોડક્ટ તમે એને બનાવી અને એ માટે લાગેલો જે કાંઈ પણ સમય હોય બરાબર તો એ ત્રણેય વસ્તુનો જો તમે રેશિયો કાઢશો એ ત્રણેય વસ્તુનું તમે કેલ્ક્યુલેશન કરશો તો તમને એનું મટીરિયલનું ટર્ન ઓવર જે છે એનો અંદાજ આઈડિયા આવી જશે
એટલે કે જે કાંઈ પણ કાચો માલ હોય અને અન્ય જે કાંઈ પણ ખર્ચાઓ હોય એની અંદર જે કાંઈ પણ તમે ઇન્વેસ્ટમેન્ટ કરેલું હોય, રોકાણ કરેલું હોય, ગ્રાહકો પાસેથી વેચેલી માલની કિંમત જો તમે લઈ લીધી હોય, ત્યારબાદ એક આખું સાયકલ પૂરી થાય એમ. એટલે કે કાચો માલ લીધો, અન્ય ખર્ચાઓની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે, ગ્રાહકો પાસેથી ગ્રાહકોને તમે માલ સેલ કરેલો છે, એટલે કે મટીરિયલ તમે પ્રોડક્ટ સેલ વેચી અને વેચી લઈ પછી તમે એમાંથી એને સામેથી તમે પૈસા લીધા, તો એક સાયકલ પૂરી થઈ. તો આવી જે કાંઈ પણ પ્રોડક્શન આપણે જે કાંઈ પણ આની અંદર જે કાંઈ પણ આપણે કહી શકીએ પૈસા જે કાંઈ પણ આપણા હાથમાં આવ્યા, જે કાંઈ પણ મૂડી આપણી બચી બરાબર, એનાથી આપણે નવો માલ પાછો ખરીદી શકીએ છીએ. તો આ પાછો નવો માલ ખરીદવો, વરી પાછું સેમ ટુ સેમ વસ્તુ વરી પાછી કરવી, આમ જે આખી જે ચાલે છે ને એ સાયક્લિક પ્રોસેસ તેને કહેવામાં આવે છે. તો માલ સામગ્રી સંચાલન એટલે કે મટીરિયલ મેનેજમેન્ટમાં માલ સામગ્રીનો ટર્નઓવર એ મેનેજમેન્ટનું એક આખું વ્યૂહાત્મક ધરાવતું હોય તેવી એક સંક્ષિપ્ત સમજૂતી આપણે અહીંયા અત્યારે જોયા છે એમ. તો મટીરિયલનું ટર્નઓવર એટલે કે શું થશે, તો કે ભાઈ માલ સામગ્રીનો ઉતલા દર, વેચેલા માલની પડતર અને સરેરાશ માલ સામગ્રીમાં કેટલો સ્ટોક છે એ બેનો ગુણોત્તર. તો વેચેલા માલની પડતર એટલે કે કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ ડિવાઇડેડ બાય એવરેજ સ્ટોક ઓફ મટીરિયલ. કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ એટલે કે વેચેલા માલની કેટલી પડતર હતી એ, એટલે કે વેચેલો જે કંઈ પણ માલ જે છે એની આપણને કેટલી કિંમત લાગી એ માલ બનાવતા, મટીરિયલ બનાવતા, પ્રોડક્ટ બનાવતા. અને સરેરાશ માલ સામગ્રી કેટલાની તમે લીધી હતી, તમે કેટલાની બાય કરી હતી અને પછી તમે એ પ્રોડક્ટ બનાવવામાં કેટલો ખર્ચો કર્યો, એ બે વસ્તુ ડિવાઈડ થાય એટલે તમને એમાં પછી પ્રોફિટ એના પછી આગળ દેખાશે. તો ધીસ ઇઝ મટીરિયલ ટર્ન ઓવર, માલ સામગ્રીનો ઉતલા દરનું સૂત્ર છે. તો એનું એક એક્ઝામ્પલ પણ આપણે જોઈ લઈએ, તો કે ભાઈ એક કંપની છે 30 જૂન 2000 સાલમાં રોજ જેટલા પણ એના વર્ષ પૂરા થતા હોય, તો એ માહિતી નીચે પ્રમાણે છે. તો જો એમાં રો મટીરિયલ જે છે એ 1/7/1999 30,000 હતો અને 30/6/2000 સાલમાં 40,000, એટલે વેચેલા માલની પડતર, વેચેલા માલની પડતર જે છે કોસ્ટ ઓફ ગુડ, તો એ જે છે કેટલી હતી, તો કે વેચેલા માલની પડતર 1,40,000 છે અને માલ સામગ્રીનો ટર્નઓવર આપણે ફાઇન્ડ આઉટ કરવાનું. તો માલ સામગ્રીનો ટર્નઓવર ઇઝ ઇક્વલ ટુ વેચેલા માલની પડતરના છેદમાં સરેરાશ માલ સામગ્રીનો સ્ટોક. ઇંગ્લિશમાં આપણે મટીરિયલના ટર્નઓવરને આપણે કેવું હોય, તો કોસ્ટ ઓફ ગુડ્સ વિચ ઇઝ સોલ્ડ ડિવાઇડેડ બાય એવરેજ સ્ટોક ઓફ મટીરિયલ. તો શરૂઆતનો સ્ટોક વત્તા લાસ્ટ, એટલે કે જે લાસ્ટમાં જે આખરેનો સ્ટોક એટલે બચેલો સ્ટોક હોય, ડિવાઇડેડ બાય 2 કરીએ એટલે તમે સરેરાશ માલ સામગ્રીનો સ્ટોક તમને મળી જાય. એટલે 1,40,000 વેચેલા માળની પડતા છે ડિવાઇડેડ બાય શરૂઆતનો સ્ટોક વત્તા આખરનો સ્ટોક, એટલે શરૂઆતનો સ્ટોક કેટલો હતો, તો કે 30,000, આખરનો સ્ટોક 40,000 ડિવાઇડેડ બાય 2 એટલે કે એનો રેશિયો મળી ગયો એટલે એ 35,000 આવે. તો 1,40,000 ડિવાઇડેડ બાય 35,000 વિચ ઇઝ ઇક્વલ ટુ 4 times, એટલે કે માલ સામગ્રીનો ટર્નઓવર જે છે એ 4 વખતનો છે. ખ્યાલ આવે છે, માલ સામગ્રીનો ટર્નઓવર જે છે એનો એના રોજ પૂરા થતા જે કાંઈ પણ વર્ષ હોય છે એ 1 વર્ષ દરમિયાન એનો માલ સામગ્રીનો ટર્નઓવર જે છે એનો 4 વખતનો થશે. ધીસ ઇઝ મટીરિયલ્સ ટર્નઓવર. હવે આ જે કાંઈ પણ મટીરિયલ જે છે એનું ટર્નઓવર જે છે એનો હાઈએસ્ટ ઇમ્પેક્ટ જે છે એ તમારી પ્રોફિટેબિલિટી ઉપર થાય છે. તો એ કઈ રીતે થાય છે, તો કે આપણે એમ કહી શકીએ કે ભાઈ હાયર મટીરિયલ ટર્નઓવર એટલે કે હાયર એફિશિયન્સી ઓફ ઇન્વેસ્ટમેન્ટ ઇન મટીરિયલ, સો હાયર પ્રોફિટ, એન્ડ હાયર પ્રોફિટ ઇટ મીન્સ યુઅર કંપની વિલ બી ગ્રોઈંગ મોર એન્ડ મોર. એટલે કે મટીરિયલનો ટર્નઓવર હાયર હોય એટલે એફિશિયન્સી તમને ઇન્વેસ્ટ હાયર મળશે, એટલે ઇન્વેસ્ટમેન્ટ એ તમારું હશે એ બધું, એમાંથી તમને પ્રોફિટ મળતો જશે. તો એવરેજ માલ સામગ્રી નીચે રહેવાથી માલ સામગ્રીના મૂડી રોકાણનું પ્રમાણ એ નીચું રહે, એવરેજ મટીરિયલ સ્ટોક રિમેન લો અને હેન્સ લેસ મની બ્લોક્ડ ઇન મટીરિયલ. બરાબર ને, માલ સામગ્રી લેવામાં મૂડીનું રોકાણ ઓછું થાય તો તમારું મની જે છે એ બ્લોક ઓછું રહે. ગુડ્સ સોલ્ડ એટ હાયર રેટ સો મોર પ્રોફિટ. બરાબર, પછી માલનું વેચાણ જે છે એ ઊંચું રહે તો તમને વધુ નફો થાય. પછી આવે છે લિક્વિડિટી ઓફ ઇન્વેસ્ટમેન્ટ કેન બી મેન્ટેન, કેટલું આપણે એમાં કેશમાં રોકડમાં રોકાણ કરવું એ પણ આપણે મેન્ટેન કરી શકીએ, એટલે કે ઉત્પાદન. હા, પછી નેક્સ્ટ આવે છે એક્સપેન્ડિચર રિલેટેડ ટુ સ્ટોક્સ ઓફ મટીરિયલ રિમેન લો, એટલે કે આપણે ઉત્પાદન અને વેચાણની કક્ષા ઊંચી હોવાથી સરેરાશ ખર્ચ
વધુ એકમો વચ્ચે ફળવાતા એકદમ એકમ દીઠ જે કાંઈ પણ પ્રોડક્શનનો કોસ્ટ હશે એ પણ આપણને ઓછો લાગશે, બરાબર? એવી એક્સપેન્ડિચર, પછી હાયર રેટ ઓફ પ્રોડક્શન કેન બી મેન્ટેન. રેટ ઓફ પ્રોડક્શન જે છે એ હાયર લેવલ ઉપર તમે એને મેન્ટેન કરી શકશો. રેપ્યુટેશન ઓફ ફર્મ કેન બી ઇમ્પ્રુવડ થ્રુ ફાસ્ટર ડિલિવરી ઓફ ફિનિશ્ડ ગુડ્સ. રેપ્યુટેશન એટલે કે આપણે એમ કહી શકીએ ભાઈ એક ઇમેજ, આપણે એમ કહી શકીએ સાવ ગુજરાતીમાં આપણે એને કેવું હોય તો જે કાંઈ પણ આપણી વેલ્યુ હોય, વેલ્યુ બરાબર છે ને, કંપનીની જે કાંઈ પણ વેલ્યુ છે, કંપની કેટલી સારી છે તો કે એની રેપ્યુટેશન કેમ ને તો બહુ સારામાં સારી છે, તો એ ઇમ્પ્રૂવ થશે ક્યારે, જ્યારે તમે ફાસ્ટ ડિલિવરી આપશો સારામાં સારા ફિનિશ્ડ ગુડ્સ સાથે. ઉત્પાદન પ્રવાહ ઝડપી રહે છે, માલ સામગ્રીનો સંગ્રહનો ખર્ચ અને તે સંબંધિત અન્ય ખર્ચાઓ જે છે એ પણ નીચા રહે છે, માલ સામગ્રીનો ડિફેક્ટિવ અને રિજેક્શનનો દર એ નીચો રહે. ખ્યાલ આવે છે? તો આ બધી વસ્તુઓ જે છે એ ઇમ્પેક્ટ ઓફ મટીરિયલ ટર્ન ઓવર વેન હાયર મટીરિયલ ટર્ન ઓવર ઇન્ડિકેટ કરે છે. નેક્સ્ટ આવે છે મટીરિયલ્સ મેનેજમેન્ટ રિલેશન વિથ અધર ડિપાર્ટમેન્ટ. એટલે કે હવે મટીરિયલનું જે કંઈ પણ મેનેજમેન્ટ જે છે એનો અધર ડિપાર્ટમેન્ટ સાથે કેવી રીતનો રિલેશન છે એમ, તો તેની અંદર આપણે વાત કરીએ તો માલ સામગ્રી વિભાગ એટલે કે મટીરિયલ મેનેજમેન્ટ વિભાગ જે છે એ બીજા 8 ડિપાર્ટમેન્ટ સાથે સંલગ્ન જે છે અહીંયા, તો 8 ડિપાર્ટમેન્ટની અંદર આપણે એક 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 ડિપાર્ટમેન્ટ આપણે જોતા જઈએ તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે વાત કરીએ તો પ્રોડક્શન. ફર્સ્ટ ઓફ ઓલ આપણે વાત કરીએ તો પ્રોડક્શન, તો પ્રોડક્શનની અંદર જે કાંઈ પણ આપણે ડાયરેક્ટ મટીરિયલ્સને પ્રોડક્શનના વર્ક માટે જેટલું મહત્ત્વ આપીએ છીએ એટલે કે ઇનપુટ છે, બરાબર, એ ઉત્પાદનનું આયોજન એટલે કે પ્રોડક્શનનું મેનેજમેન્ટ, પછી એનો કંટ્રોલ, બરાબર, કયા પ્રકારની માલ સામગ્રી કયા સમયે લેવાની છે, કયા સ્થળેથી લેવાની છે અને કેટલી ક્વોન્ટિટીમાં લેવાની છે, આ બધી વસ્તુઓ જે છે એ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ નક્કી કરે છે. અને આવી રીતના પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ જે છે એ પ્રોડક્શનનું મેનેજમેન્ટના આધારે માલ સામગ્રીની પ્રાપ્તિનું સમયપત્રક જે છે એ પણ એ ગોઠવી આપે છે. અને ઉત્પાદનના વિભાગ વચ્ચેના સંકલન દ્વારા સ્ટોકની અંદર જે કાંઈ પણ વધારો કે ઘટાડો કે થતો હોય તો એ બધું ઘટાડી શકાય, તે મેન્ટેન કરી શકાય પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ દ્વારા, પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ, રાઈટ? પછી નેક્સ્ટ આવે છે સેલ્સ ડિપાર્ટમેન્ટ. તો સેલ્સ ડિપાર્ટમેન્ટની અંદર વાત કરીએ આપણે તો એક વેચાણ વિભાગ જે છે જે કાંઈ પણ તૈયાર માલ હશે એ સ્ટોકના મેનેજમેન્ટ પાસેથી લઈ અને તૈયાર માલ સામગ્રીને ઉપલબ્ધિના અનુસંધાનમાં જે કાંઈ પણ ગ્રાહકોને ડિલિવરી આપવાની નક્કી કરેલી બાબતો હોય તો એના ડિલિવરીનું જે કાંઈ પણ બુકિંગ કરેલું હોય તો સેલ્સ ડિપાર્ટમેન્ટ જે છે એના રિગાર્ડિંગ જેને પણ જેટલી પણ એની ડિલિવરી પહોંચાડવાની હોય જેટલા ક્વોન્ટિટીની તો એ સેલ્સ ડિપાર્ટમેન્ટ જે છે એ પહોંચાડવામાં એ અહીંયા કામ કરે છે. એટલે સતત ઉત્પાદનની પ્રોસેસ ચાલતી હોય તો તે સમય દરમિયાન ઉત્પાદનમાં સ્ટોક માટે જે કાંઈ પણ ઉત્પાદન થતું હોય એટલે કે માસ પ્રોડક્શનમાં જે કાંઈ પણ ઉત્પાદન થતું હોય ત્યારે તેની અંદર જે કાંઈ પણ મટીરિયલ વપરાતું હોય એ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ સાથે સેલ્સ ડિપાર્ટમેન્ટ ટાઈઅપ હોય અને સેલ્સ ડિપાર્ટમેન્ટ પછી નક્કી કરે કે હવે કેટલી પ્રોડક્ટ ક્યાં અને કઈ રીતે પહોંચાડવાની છે. અને વેચાણ વિભાગ અને માલ સામગ્રી વિભાગ એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા હોય છે. અને એની અંદર એક જોબ ઓર્ડર પ્રોડક્શન પણ થાય છે, કોઈ ગ્રાહકને સ્પેસિફિક જોબ માટે ઓર્ડર આપેલા હોય કોઈ ગ્રાહકે તો એ ઓર્ડર જે તેનું પ્રોડક્શન ક્યારે કરવાનું છે તે પણ સેલ્સ ડિપાર્ટમેન્ટ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટને કહી આપતું હોય છે. એટલે બંને એકબીજા સાથે સંકળાયેલા હોય. નેક્સ્ટ આવે છે પરચેસ ડિપાર્ટમેન્ટ એટલે કે પરચેસ, તો પરચેસ એટલે કે ખરીદવું. તો માલ સામગ્રીની ખરીદી પુનરાવર્તિત સ્વરૂપે વારંવાર થતી હોય છે. રો મટીરિયલ જે છે એ તો રિપીટેડલી બાય થતું હોય તો આવા સમય દરમિયાન પ્રોડક્શન માટે જેટલી પણ જરૂરી હોય એવું રો મટીરિયલ ને માસ પ્રોડક્શનમાં કઈ રીતે ખરીદી શકું, એની રિક્વાયરમેન્ટ શું છે, નાની નાની ક્વોન્ટિટીમાં એ ખરીદી શકાય એમ છે કે નહીં, રો મટીરિયલની અંદર શું કાંઈ ખરાબી આવી શકે એમ છે કે નહીં, એ બધું પરચેસ ડિપાર્ટમેન્ટ જે છે એ સેટ કરતું હોય છે. પછી કાચા માલની અંદર વપરાશના આધારે કેટલું ખરીદી કાર્ય આગળ ચલાવવું એમ, એટલે કે કેટલું હવે હજી ખરીદવાની જરૂર છે, કેટલું બાકી છે, કેટલું પડેલું છે, સ્ટોર્સની અંદર જે કાંઈ પણ ઇનડાયરેક્ટ મટીરિયલ પડેલો હોય એની સાથે કેટલો એકસામટો ખરીદીને તેનો સંગ્રહ કરવો, કેટલો ન કરવો, તો એ ખરીદી માલ સંગ્રહ એ બધું એકબીજા સાથે સંકળાયેલું હોય અને એવી રીતના પરચેસ ડિપાર્ટમેન્ટ જે છે એ કામ કરતું હોય છે. પછી નેક્સ્ટ આવે છે રિસીવિંગ એન્ડ ઇન્સ્પેક્શન. રિસીવિંગ અને ઇન્સ્પેક્શન એટલે કે પ્રાપ્તિ અને તપાસ.
જે કાંઈ પણ પ્રોડક્ટની સોરી હા રો મટીરિયલ જે કાંઈ પણ કંપનીમાં આવ્યું હોય ખરીદી એ ખરીદી પ્રક્રિયાનો જે ભાગ છે રિસીવિંગ અને ઇન્સ્પેક્શન એટલે કે જે કાંઈ પણ મટીરિયલ એ ખરીદ ઓર્ડરમાં એટલે કે બાય કરેલું હોય અને એ આવેલું હોય અને ખરીદ ઓર્ડરમાં એટલે કે બાઇંગ જે આખું ફોર્મ હોય ફોર્મમાં જે પ્રમાણે ડિસ્ક્રિપ્શન આપેલી હોય કે મારે આપણે આ વસ્તુ જોતી હતી અને એટલી એટલા જથ્થામાં જોતી હતી તો એ પ્રમાણે એનું જે કાંઈ પણ ડિસ્ક્રિપ્શન હોય એ પ્રમાણે એનું ટેસ્ટિંગ થાય ઇન્સ્પેક્શન થાય કે જે મટીરિયલ આવેલું છે એ પ્રમાણે છે ને એના સ્પેસિફિકેશન આપણે જોતા હતા તેવા જ છે ને એમ વળી જરૂરિયાત મુજબ એમાં જે કાંઈ પણ ફિઝિકલી કેમિકલી મિકેનિકલી ઇલેક્ટ્રિકલી જે કાંઈ પણ પ્રકારનું ઇન્સ્પેક્શન કરવાનું હોય એ બધા ઇન્સ્પેક્શન કરી અને ફાઇનલ પછી એનો એક રિપોર્ટ જનરેટ થાય. નેક્સ્ટ આવે છે ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ. ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગની અંદર આપણે એમ કહી શકીએ કે ભાઈ ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ વિભાગમાં જે કાંઈ પણ ઉત્પન્ન થતી પેદાશોની ડિઝાઇન એની સ્પેસિફિકેશન એની ઉપર કંટ્રોલ કરવો અને જે કાંઈ પણ કાર્યમાં કાચા માલની ગુણવત્તા અને તૈયાર માલની અપેક્ષિત ગુણવત્તા સાથે સીધો જ એ સંબંધ ધરાવે છે. જે કાંઈ પણ કાચો માલ હશે અને જે કાંઈ પણ તૈયાર માલ હશે એની સાથે ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ જે છે એ ડાયરેક્ટ સંબંધ ધરાવે છે. એટલે કે ડિઝાઇન કરે સ્પેસિફિકેશન કરે કાચા માલની આ બધી વસ્તુ ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ પૂરું પાડે. નેક્સ્ટ આવે છે ક્વોલિટી કંટ્રોલ. હવે ક્વોલિટી કંટ્રોલની અંદર આપણે વાત કરીએ તો જે કંઈ પણ મટીરિયલ આપણે બનાવીએ છીએ તો એ તૈયાર માલની અંદર ક્વોલિટી સારામાં સારી હોવી જરૂરી છે. 100% ક્વોલિટી એકેય પ્રોડક્ટમાં ક્યારેય હોય નહીં પણ 100% ગુણવત્તાનો લઈ આવવાનો આપણે પ્રયત્ન કરી શકીએ છીએ અને એના દ્વારા પ્રોડક્શન જ્યારે માસ પ્રોડક્શન થતું હોય ત્યારે 100% ક્વોલિટી મેળવવી એ બહુ મુશ્કેલ છે. તો એ ટાઈમે સેમ્પલિંગ મેથડ જે છે એ ઉપયોગમાં લેવામાં આવે છે. પછી એ સિવાય પેદાશની જે કાંઈ પણ ગુણવત્તા હોય એની અંદર ક્ષમ્ય મર્યાદા એટલે કે ટોલરન્સ જે છે એ સેટ કરવામાં આવે છે કે એટલે કે એ પ્રોડક્ટ જે છે એટલી ટોલરન્સમાં હોય તો ચાલે. જો એ ટોલરન્સમાં ન આવતી હોય તો એને ખામીવાળી ડિફેક્ટિવ પ્રોડક્ટ તરીકે લઈ અને એને રદ કરી દેવામાં આવે છે અને પછી જરૂર પડે તો એની રીપ્રોસેસિંગની પ્રક્રિયા કરવામાં આવે છે. તો આવી રીતના ક્વોલિટી કંટ્રોલ ડિપાર્ટમેન્ટ જે છે એ કામ કરતું હોય છે. પછી અકાઉન્ટ ડિપાર્ટમેન્ટ એટલે કે હિસાબી વિભાગ, આમાં જે કાંઈ પણ બિલ મટીરિયલ આ તે હોય એના માટે જે ખર્ચો હોય એ બધી વસ્તુઓ લોન્સ એગ્રીમેન્ટ્સ સેલેરીસ આ બધી વસ્તુઓ હિસાબી વિભાગ જે છે એ બધી વસ્તુઓ નક્કી કરતું હોય અને એનું આખા મેનેજમેન્ટ કરતું હોય છે. પછી નેક્સ્ટ આવે છે લીગલ ડિપાર્ટમેન્ટની અંદર સપ્લાયરો, કાચો માલ ક્યાંથી આવે છે, સ્ટોર સુધી કઈ રીતે જાય છે, તૈયાર માલની અંદર ગ્રાહકોને વેચવામાં આવે ત્યારે એની ક્વોલિટી શું છે, એનો જથ્થો કેટલો છે, ડિલિવરીનો ટાઈમ કેટલો છે, શું એ ડિલિવરી એટ અ ટાઈમ જે દુકાન સુધી પહોંચાડવાનું છે એ થાય છે કે નહીં, એની વચ્ચે કેટલો સમય વેસ્ટ જાય છે, માલ સામગ્રી એટલે કે કાચો માલ અને તૈયાર માલ એમ એ સંબંધિત જે કાંઈ પણ ચર્ચા ચાલતી હોય તો એવા સમય દરમિયાન કાંઈ તકલીફો ન આવે, કાંઈ વિવાદ ન થાય એની પણ આપણે ધ્યાન રાખવું. આ બધી વસ્તુઓ જે છે એ અદાલતી કાર્યવાહીને આ બધી વસ્તુઓ કાયદા વિભાગ જે છે એટલે કે લીગલ ડિપાર્ટમેન્ટ કરતું હોય એટલે કે કાયદા વિભાગ બરાબર ને. વેચેલો માલ કાચો માલ એ બધાની વચ્ચે શું કાંઈ ડિફરન્સ નથી ને અને શું એની ક્વોલિટી કેવી છે એની ક્વોન્ટિટી કેટલી છે એ જોતી હતી એ પ્રમાણે બરાબર વ્યવસ્થિત યુજ છે ને એમ અને કાંઈ એમાં કાંઈ પ્રોબ્લેમ નથી ને આ તે બધી વસ્તુઓ તો એ બધી વસ્તુઓનું મેનેજમેન્ટ જે છે એ લીગલ ડિપાર્ટમેન્ટ કરતું હોય છે. ઓકે, આના પછીના નેક્સ્ટ સેશનની અંદર આપણે આના પછીનું ચેપ્ટર એટલે કે ચેપ્ટર આના પછીનો પોઈન્ટ આપણે જોશું વિચ ઇઝ પરચેસિંગ. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો એન્ડ યુ કેન આસ્ક મી એની ક્વેશ્ચન ઇન ધ કોમેન્ટ બોક્સ.